वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण त्रण विषय कलशोर। विषय कलशोरनी अंदर आपणे आगळना भागमां एक थी पांच पाठ भणी गया, बराबर। तो एक थी पांच पाठ तो हवे आपणे भणी गया, तो आपणुं सेमेस्टर वन जे त्यां पूर्ण थई जाय छे। तो हवे आपणे भणी करवानुं छे पुनरावर्तन। आपणे हवे भणीशुं पुनरावर्तनमां, एटले के आपणे जे भणी गया छे એમનું હવે આપણે પુનરાવર્તન કરીશું, એટલે કે ફરીથી આપણે એ વસ્તુ ભણીશું। તો આપણે પુનરાવર્તનની શરૂઆત કરીશું કલમથી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પુનરાવર્તનમાં કલમથી શરૂઆત કરીએ। તો કલમની શરૂઆત થાય છે કમળના કથી, અથવા તો આપણે કહીએ કે કબૂતરનો ક, તો કબૂતરનો ક પણ કહી શકાય છે, બરાબર। તો આપણે પહેલાં લખીશું ક, કબૂતરનો ક, પછી ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, તો ઘરના ઘમાં લાઈન આખી આવે છે, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જ જબલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેણો અણ, ત તલવાનો ત, થડા થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમડાનો ભ, મ મરચાનો મ, યતીષનો ય, ર રમકડાનો ર, લ લખોટાનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, શ ષટકોણનો શ, સ સસલાનો સ, હ હરણનો હ, અળનળનો અળ, શ ક્ષત્રિયનો શ, જ્ઞ યજ્ઞનો જ્ઞ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલમ શીખવો જરૂરી છે। કલમ આવડશે તો આપણે કલશોરમાં અક્ષર સારા અને વ્યવસ્થિત રીતે આપણે લખી શકીશું। કલમ આવડશે તો બારાક્ષરી આવડશે, બારાક્ષરી આવડશે તો આપણને વાંચતા લખતા આવડશે, બરાબર ને। તો આપણે જોઈએ શું જોઈ ગયા, કલમ। તો આપણે ફક્ત હવે આખો કલમ નથી બોલવાનો, તો ક ખ બોલીશું। તો ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ અળ શ અને જ્ઞ, બરાબર। તો આપણે કલમની શરૂઆત ક્યાંથી થાય છે, કથી। તો આપણે ફરીવાર એકવાર કલમ બોલી લઈએ, તો આપણે બોલીશું ક કબૂતરનો ક એવી રીતે, અને ફરીથી પાછો આપણે એકવાર ક ખ બોલીશું। તો ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો ઝ, જ જબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તલવાનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમડાનો ભ, મ મરચાનો મ, ય યતીષનો ય, ર રમકડાનો ર, લ લખોટાનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, શ ષટકોણનો શ, સ સસલાનો શ, હ હરણનો હ, અળનળનો અળ, શ ક્ષત્રિયનો શ, જ્ઞ યજ્ઞનો જ્ઞ। તો ચાલો હવે આપણે એકવાર આમ જ કલમ બોલી જઈએ, એટલે કે ક ખ। ચાલો ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ
अण त थ द ध न प फ ब भ म य र ल व श श स ह अळ श ने ग्न। तो आ थयो आपणो કલમ। તો વિદ્યાર્થી મિત્રો હવે કલમ તો શીખી ગયા બરાબર, તો હવે આગળ આપણે શીખીશું સ્વર। જો આપણને સ્વર આવડી જશે તો સ્વર પરથી આપણને બારકશ્રી પણ આવડી જશે, અને બારકશ્રી આપણને આવડી જાય તો પછી આપણા માટે વાંચવું અને લખવું આસાન થઈ જાય છે બરાબર। તો ચાલો હવે આપણે શીખીએ સ્વર। તો વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજીમાં જેવી એબીસીડીની અંદર જ આપણને સ્વર આપેલા હોય છે, એવી જ રીતે આપણને ગુજરાતી વિષયમાં કલમની અંદર જ સ્વર આપેલા હોતા નથી, આપણા સ્વર અલગ હોય છે। આપણા સ્વર કેટલા છે તો કે આપણા સ્વર ગુજરાતીમાં 12 છે। રૂ એક થઈને 13 થશે બરાબર, એટલે રૂનો ઉચ્ચાર ફક્ત આપણે સ્વરમાં જ કરવામાં આવે છે, બારકશ્રીમાં કોઈ પણ જગ્યાએ રૂ આવતું નથી। અને આપણા જે કલમ શીખ્યા તો કલમમાં આપણા જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો 34 હોય છે। તો ચાલો આપણે સ્વર શીખીએ। તો આપણા સ્વરની શરૂઆત થાય છે અથી, ક્યાંથી થાય છે? અ। તો પહેલાં આપણે લખીશું અ આ ઈ, નાનો ઈ આવશે, પછી આ આવશે મોટો ઈ, ઈ પછી આવશે ઉ નાનો ઉ, અને આ મોટો ઉ એટલે કે આખો ઉ, પછી આવશે રૂ બરાબર, રૂ પછી આવશે એ, એ પછી આવશે ઐ, ઐ પછી આવશે ઓ, ઓ પછી આવશે ઔ, ઔ પછી આવશે અમ, અને છેલ્લો અક્ષર આવશે અહ એટલે કે નમઃ બોલાય છે, એટલે કે આપણે આવશે છેલ્લામાં પાછળ બે ટપકા અ, પછી અને કાનો આ, ઈ એ આવશે હસવાવાળી ઈ, દીર્ઘાવાળી ઈ, હસવાવાળું ઉ, દીર્ઘાવાળું ઉ, પછી રૂ, અને માથે એક માત્ર એ, અને માથે બે માત્ર ઐ, અને એક કાનો એક માત્ર ઓ, અને એક કાનો બે માત્ર ઔ, અને માથે મીંડું અમ, ને અને પાછળ બે મીંડા અહ, અ આ ઈ, ઈ ઉ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ, અને છેલ્લે થશે અહ, એટલે કે 12 સ્વર અને એક રૂ એટલે 13 સ્વર, 13 મૂળાક્ષરો સ્વરના થશે, કેટલા થશે? 13 મૂળાક્ષરો થાય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો કલમ અને સ્વર જોઈ ગયા। તો કલમના 34 મૂળાક્ષરો અને સ્વરના 13 મૂળાક્ષરો આપણે આજે શીખી ગયા। હવે મેં તમને કહ્યું હતું કે સ્વર પરથી આપણે બારકશ્રી આસાનીથી શીખી શકીએ છીએ। તો અ પછી આ, તો કાનાવાળું આવશે, પછી હસવાવાળી ઈ આવશે, હસવાવાળું આવશે અને દીર્ઘાવાળું આવશે, હસવાવાળું દીર્ઘાવાળી, પછી રૂ નથી આવતો આપણે બારકશ્રીમાં બરાબર, પછી એકમાત્ર બે માત્ર કાનો, અને એકમાત્ર કાનો અને બે માત્ર, માથે મીંડું અને પાછળ બે મીંડા, આવી રીતે બારકશ્રીમાં પણ કરી શકાય છે। એટલે બારકશ્રીની લાઈન જો આપણે લખવી હોય તો આપણે ક કા કી કી કુ કુ, પછી રૂ ન આવે એટલે કે કઈ કો કૌ કમ ને કહ, એવી રીતે આપણે બારકશ્રી લખી શકાય છે। તો આગળના ભાગમાં આપણે નવું કંઈ શીખીશું। વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો।